નમસ્કાર, સ્વાગત છે આપનું CN24 ન્યૂઝ સાથે, હું છું પંકજ. સમાચાર જોઈએ વિગતવાર. રાજ્યમાં દશામાના વ્રતનો પ્રારંભ થયો છે તો આ વ્રતનો ખૂબ જ મહિમા છે. મોટાભાગની દરેક સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. શહેરમાં દશામાના વ્રતનો ભવ્ય પ્રારંભ કરાયો હતો. આ વ્રતનો ખૂબ જ મહિમા છે અને મોટાભાગની દરેક સ્ત્રીઓ આ વ્રત કરે છે. ને મા દશામાં કે જે દરેકની દુર્દશા દૂર કરનારી છે, તેનામાં તેના ભક્તો અપાર શ્રદ્ધા રાખતા હોય છે. 10 દિવસના આ વ્રતની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરે છે અને છેલ્લા દિવસે એટલે 10મા દિવસે આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે, જેમાં રાત્રે જાગરણ કરવામાં આવે છે અને દશામાની મૂર્તિને તળાવ કે નદીમાં પધરાવવામાં આવે છે. વ્રત કરતી બહેનો 10 દિવસ સુધી સવારના દશામાના વ્રતની કથા કહીને આરતી કરે છે અને દશામાના ગુણગાન ગાય છે અને પ્રસાદ વહેંચે છે તથા 10 દિવસ ઉપવાસ કરે છે અને આ વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રતનો મહિમા અપરંપાર છે. અમાસથી દશામાનો વ્રતનો મહિમા ચાલુ થાય છે. અમાસથી સેવા ભક્તિમાં આજે પહેલો દિવસ છે. માતાજીને પૂજા ભક્ત અર્ચના થાય છે. દશામાનો બહુ મહિમા છે. ગીર સોમનાથ, વેરાવળ જિલ્લામાં, જૂનાગઢમાં, રાજકોટમાં, અમદાવાદમાં અહીંયા વધારે મહિમા થાય છે. સવારે માતાજીની કથા વંચાય છે અને દોરાની ગાંઠો બાંધવામાં આવે છે. રોજ સવારે માતાજીની પૂજા ભક્તિ થાય છે. બપોરે 12 વાગે માતાજીનો થાળ ધરાય છે. સાંજે આરતી થાય છે, સત્સંગ થાય છે, માતાજીની સેવા ભક્તિ થાય છે. ને 10મા દિવસે દશામાને વિસર્જન કરવામાં આવે છે. દશામાને વિસર્જન કરવામાં આવે છે. બધા બહેનો અમે સાથે જઈને માને વાજતે ગાજતે લઈ જઈએ છીએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. પોશીના તાલુકાના કોટડા ગામે વરસાદના પાણી ફરી વળતા કોટલા ગઢી પ્રાથમિક શાળાને ભારે નુકસાન થયું છે. પોશીના તાલુકાના રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ કોટડા ગઢીની અંદર રાજસ્થાન બાજુમાં થયેલા વરસાદ બાદ પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ વાંગમાં ભારે માત્રામાં પાણી આવતા કોટડા ગઢી પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી જતા આ પ્રાથમિક શાળાને વ્યાપક નુકસાન થતા અહીંયા સ્કૂલમાં આવતા બાળકો તેમજ શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલની બાજુમાં આવેલા વાગાની અંદર આવેલા 10 વસ્તા પાણી શાળામાં ઘૂસી જતા શાળાની ફર્નિચરની સાથે શાળાના નીચેના ભાગે આવેલું પાયાનું ધોવાણ થતા આ શાળાની અંદર બાળકોને બેસાડવામાં જોખમ હોય તંત્ર દ્વારા આની તપાસ કરી બાળકોના હિતમાં પગલાં લેવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગણી છે. વિજય જોશી, CN24 ન્યૂઝ, લાંબડિયા. ધોરાજીમાં નિવૃત્ત કર્મચારી પેન્શન મંડળ દ્વારા 10મા ધોરાજી તાલુકામાં આવેલ કેન્દ્ર ફર્સ્ટ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ધોરાજીમાં ધોરણ કેન્દ્ર ફર્સ્ટ આવેલ વિદ્યાર્થીની જાનકી રાકેશભાઈ ચાંગેલાને ધોરાજી નિવૃત્ત પેન્શન કર્મચારી દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ તકે નિવૃત્ત કર્મચારી પેન્શન મંડળના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જાનકીબેન ચાંગેલા જે શિલ્ડ આપીને જે સન્માન કરવામાં આવ્યું છે તે બદલ તમામ નિવૃત્ત કર્મચારી પેન્શન મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે તે બદલ ગર્વ અનુભવે છે. હું ધોરાજી તાલુકામાં કેન્દ્ર ફર્સ્ટ આવી છું એટલે નિવૃત્ત પેન્શન કર્મચારી તરફથી મને આ શિલ્ડ આપવામાં આવેલ છે. મને 10th માં 582 માર્ક આવેલા છે 600માંથી અને 97% આવેલ છે તથા 99.99 PR આવેલા છે અને મેથ્સમાં 99 અને સાયન્સમાં 98 માર્ક્સ આવેલ છે અને એના માટે હું આભાર માનું છું બધાનો. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તાર એવા કાંકરેજના ખારિયા ગામની ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં ભારે તારાજી સર્જાય છે, જેમાં કાંકરેજ તાલુકાના ખારિયા ગામમાં પાણી ઘૂસી જતા આખું ગામ બેટમાં ફેરવાયું હતું, જેમાં પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 15 સભ્યોના મોત નિપજ્યા હતા. જે અસરગ્રસ્તની મુલાકાત આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી, જેમાં વિજય રૂપાણી NDRF ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તાર એવા ખારિયા ગામ પહોંચ્યા હતા, જેમાં મૃતક પરિવારને મળ્યા હતા અને મુખ્યમંત્રીએ સરકારની સહાયનો ચેક વિતરણ કર્યો હતો. ત્યારબાદ વિજય રૂપાણી સીધા ઠાકોર બોર્ડિંગ ખાતે પહોંચી એક જ પરિવારના જે 15 સભ્યો હોનારતમાં મૃત્યુ પામ્યા હતા તે પરિવાર સાથે દિલગીરી વ્યક્ત કરી હતી. બનાસકાંઠામાં આ વખતે ઘણા વર્ષો પછી આવો ભારે વરસાદ પડ્યો એવું બધા વડીલો વાત કરતા હતા, પરંતુ બધા વડીલોનું એ પણ કહેવું હતું કે સરકારની આગમચેતી
પહેલેથી અમને ચૈતમાં નિતર બહુ મોટી હોનારત થા, એટલે સરકારે ખૂબ સમયસર પગલું ભર્યું છે અને એને કારણે ખૂબ મોટી હોનારત બચી છે. એટલું બધું પાણી ચારેય તરફથી આવ્યું અને એ પણ પાણી હજી ઓછરું નથી, આપણે જોયું પણ ખરા. રાજ્ય સરકારનો નિર્ણય છે કે ઝડપથી રાહત કામ શરૂ થાય, મારો પણ નિર્ણય છે. આજથી હું 5 દિવસ બનાસકાંઠા છું, બધા કામ પડતા મૂકીને આવ્યો છું. ટોપ પ્રાયોરિટી બનાસકાંઠાને બેઠું કરવા, બધા સમાજ સરકાર કામે લાગે, તંત્રમાં ગતિ આવે એ દ્રષ્ટિથી આજથી 5 દિવસ અહીંયા જ છું. બનાસકાંઠા જિલ્લાને ફરી ધમધમતું કરવા સરકાર કટિબદ્ધ છે. સરકાર દ્વારા સમયસર પગલાં લેવાથી મોટી હોનારત બચી છે. હું 5 દિવસ બનાસકાંઠા પાટણમાં રોકાવાનો છું અને અધિકારી સાથે યોગ ધોરણે બેઠક યોજી યોગ્ય નિર્ણય લેવામાં આવશે. માનસિંહ ચૌહાણ, CN24 ન્યૂઝ, થરા. છોટાઉદેપુર જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ થતા નદીઓમાં ઓચિંતા પાણી આવવાથી કુલ 4 આદિવાસી લોકો તણાઈ ગયા હતા. છોટાઉદેપુર તાલુકાના ફિરુકા ગામના રમેશ ખુમજી રાઠવા રહેઠાણ મોટી સડલી ચેકડેમ પરથી પસાર થતા હતા ત્યારે પાણીમાં તણાઈને ડૂબાઈ ગયા, જેમનું મૃતદેહનું મોડી સાંજે મળી આવતા મૃતદેહનું પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મોડી સડલી રોજકોજભાઈ પરથી પસાર થતા બે આદિવાસીઓ રાઠવા નુરજિયાભાઈ જામસિંગ અને રાઠવા ખુમસિંગભાઈ હિરલાભાઈનો મૃતદેહ આજે સાંજે 5 વાગે મોટી સડલી મળી આવ્યા. રિપીટ, બે આદિવાસીઓ રાઠવા નુરજિયાભાઈ જામસિંગ અને રાઠવા ખુમસીભાઈ હિરલાભાઈનો મૃતદેહ સાંજે 5 વાગે મોટી સડલી મળી આવ્યા છે. નસવાડીની અશ્વિન નદીમાં સાંજે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર આવતા વલસણી ગામના રમેશભાઈ હિંમતભાઈ નાયકા નદી ઓળંગી રહ્યા હતા ત્યારે પાણીમાં તણાઈ ગયા. તેમણે શોધખોળ કરવામાં આવી, જેમના મૃતદેહ બીજા દિવસે પીપળાજ ગામ પાસે અશ્વિન નદીમાંથી મળી આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં એક જ દિવસ 4 આદિવાસીઓ પૂર પલયમાં ડૂબાઈ જતા તેના ભોગ બનતા સમગ્ર જિલ્લામાં શોક કાલીમાં છવાઈ ગયું છે. જિલ્લાનું પૂર નિયંત્રણ કચ્છ જમજમતું કરી દેવાયું છે અને તમામ જગ્યા પર પૂરની સ્થિતિમાં નદી નાળા ઓળગવા માટે સૂચના આપી દેવા. પલાસણી ગામના રમેશભાઈ હિંમતભાઈ નાયકા અશ્વિની નદીમાં અચાનક પૂર આવવાથી તણાઈ ગયેલ છે, જેની લાશની શોધખોળ કરતા તારીખ 29/7/2017 રોજ રતનપુરના પીપળાજ ગામના વચ્ચે મળી આવેલ છે, જેની જે લાશનું પોસ્ટમોર્ટમ કરવા માટે નસવાડી સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવેલ છે. દિનેશ ગોળ, CN24 ન્યૂઝ, નસવાડી. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે 5 નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ જતા વહીવટી તંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ કાળો કેર વર્તાવ્યો છે. જિલ્લાના કેટલાય તાલુકાના લોકો પૂરમાં ફસાઈ ગયા છે. વહીવટી તંત્ર દ્વારા તેમની બચાવની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરના પણ હરિપુરા તથા મફતપુરા જેવા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેથી પાણીમાં ફસાયેલા લોકોને સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢી સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. પાલનપુરના હરિપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને વિસ્તારમાં આવેલી શાળામાં આશરો આપવામાં આવ્યો અને આ લોકોને સ્થાનિક મંદિરના મહંત દ્વારા જમવાનું આપવામાં આવે છે. જ્યારે પાલનપુર નગરપાલિકા દ્વારા માત્ર એક સર્વે કરાયો હતો, પરંતુ હજુ સુધી કોઈ રાહત કામગીરી કરાઈ જ નથી. પાલનપુરના મફતપુરા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા, જેમને પણ ત્યાં એક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. કપડા બપડા કોઈ રહ્યું જ નથી અમારા ઘરના અંદર. અમારું ઘર હાલ ડૂબેલું છે બધું. અમારા હરિપુરાના વિસ્તાર અંદર
કોઈ રીત નથી. અમારા છોકરા બોકરા અમે નેટ લઈને નીકળેલા, અમારા સહારો મંદિર નો છે, બાવજીને આવીને સહજ અમારે ખાવાનું પૂરું કરી, અમારા કપડા હતા આલી, અમારે ઉઠવાની ચાદર આલી, બાવજી આલી, બધું અમને અને શનિવાર ના રાત ના અમે 2 વાગે ના નીકળેલા છો. 7 દિવસ થી વરસાદ ના કારણે અમારા ઘરમાં પાણી બહુ ભરાઈ ગયા છે અને એના હિસાબથી અમે નાના નાના છોકરાઓ આ તે બધા બહુ હેરાન થઈ ગયા હતા. પછી અમારે જે સાહેબો આવ્યા એના હિસાબે સ્કૂલ ખોલાવી અને અમને આશરો આપ્યો અને અમે 8 દિવસથી આ સ્કૂલમાં રહીએ છીએ. અમે લગભગ 100-200 જણા અહીંયા છીએ. અમને જમવાનું સાંજ સવાર આપે છે, પણ તો એ છતાં અમારા ઘરોમાંથી પાણી હજુ ઉતર્યા નથી. અમારે કોઈ રહેવાની સહાય નહીં, કશું નથી. નગરપાલિકાના લોકો આવીને લખી ગયા છે, બધું કરી ગયા છે, પણ કોઈ હજુ કોઈ આશરો આપે નથી. પાલનપુરમાં જે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તેમને સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ તથા લોકો દ્વારા ખાદ્ય સામગ્રી પૂરી પાડવામાં આવે છે અને ખરેખર સરાહનીય છે. જ્યારે પાલનપુર નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુનિલ પરમાર, CN24 ન્યૂઝ, પાલનપુર. દેશની સૌથી મોટી અને જૂની એવિએશન કંપની એર ઇન્ડિયા મુશ્કેલીમાં પસાર થઈ રહી છે. એર ઇન્ડિયા અને એરલાઇન્સનું મર્જર 2007માં થયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં એર ઇન્ડિયાને આશરે દર વર્ષે 5,000 કરોડની ખોટ થઈ રહી છે. 2016-17માં કંપનીએ 3,643 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી. બિહાર વિધાનસભા પરિસરમાં જય શ્રી રામનો નારો લગાવનાર જેડીયુના મુસ્લિમ નેતા ખુરશીદ ઉર્ફે ફિરોઝ અહમદ સામે ઇમારતે શરિયાએ ફતવો બહાર પાડ્યો છે. મુફતી સોહેલ અહેમદે કાસમીએ ફતવો બહાર પાડીને તેને ઇસ્લામમાં વિશ્વાસ ન ધરાવતો ગણાવ્યો છે. ફતવો જાહેર થયા બાદ મંત્રી ફિરોઝે જબડા તોડ જવાબ આપ્યો હતો. ઇસ્લામ ધર્મ સે નિકાલ દિયા ગયા, એક નિકાલને વાલા રહા સવાલ, સબસે પહેલે અપને દિલ મે ક્યા, હમારે દિલ મે ક્યા હૈ યે મેં જાનતા હું, ઓર ઉપર વાલા જિસને જો હૈ યે દુનિયા કા જો દુનિયા કો જો ચલાતા હૈ વો જાનતા હૈ. વો લોગ નહીં જાનતે હૈ કે હમારે દિલ મે ક્યા હૈ. હા, કામ કો હમારે દેખેંગે, પૂરે અકલિયત દેખેગા મેરે કામ કો, ઓર મેરા કામ સાબિત કર દેગા કે ખુરશીદ આલમ કૌન હૈ, વાકઈ વો વો કિસ ઇસે આતા હૈ. હમ કામ સે અપના જાને જાતે હૈ, કેવલ હમ ઇસ્લામ કે જો મુસલમાન કે ઘર મેં હમારી પેદાઇશ હો જાય હો ગઈ તો હમ મુસલમાન નહીં હો ગયે, યા હિન્દુ કે ઘર મેં હમારા જન્મ હો ગયા હિન્દુ નહીં હો ગયે. સબસે પહેલે હમ ઇન્સાન હૈ, ઓર ઇસ્લામ જો કહેતા હૈ તુમ કિસી સે નફરત મત કરો, કિસી સે ભેદભાવ નહીં કરો. ઇસ્લામ મોહબ્બત કા પૈગામ દેતા હૈ, મોહબ્બત કે બુનિયાદ પર ઇસ્લામ ટિકા હુઆ હૈ. જય શ્રી, મેં બોલા નુ કે બિહાર કે અવામ કે લિયે ઓર કાયનાત કે લિયે ઉસકે તરક્કી હિફાજત વિકાસ કે લિયે રાજ્ય કી દેશ કી ભલાઈ કે લિયે આપસી સૌહાર્દ બનાએ રખને કે લિયે મુજે જય શ્રી રામ અગર કહના પડેગા તો ઉસસે આજ ભી કલ ભી નહીં પીછે હટા થા આજ ભી નહીં હટુંગા કભી નહીં હટુંગા. કેરળના ત્રિવેન્દ્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકર્તાની શનિવારે રાત્રે હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર રાજેશનો ડાબો હાથ કાપી નાખ્યો અને તેના પર શરીર પર ધારદાર હથિયારોથી હુમલા કરવામાં આવ્યા હતા. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.